નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ. નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર. અને સમાચારની શરૂઆતમાં વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન, જેમના નેતૃત્વ હેઠળ દેશમાં વિકાસની સુનામી આવી છે. અનેક ઐતિહાસિક કાર્યો અને અકલ્પનીય સંકલ્પો સિદ્ધ થયા છે અને યોજનાઓ મારફતે અનેક ઘરોમાં ખુશાલીની ગુંજ ઉઠી છે. આ ખુશાલીને સર્વત્ર ફેલાવવાનું વધુ એક માધ્યમ એટલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. એક એવી યાત્રા જે દેશના ખૂણે ખૂણે સરકારી યોજનાઓની માહિતી અને તેના લાભો વિશે લોકોને અવગત કરાવશે, જે માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ અદ્ભુત કામગીરી હાથ ધરી છે. આજ ભી બહોત સે રાજ્યો મે કઈ ગરીબ હૈ જિનકે પાસ યોજનાઓ કી પર્યાપ્ત જાણકારી નહીં હૈ. કઈ એસે ભી ગરીબ હૈ જો યોજનાઓ કા લાભ લેને કે લિયે ભાગદોડ કરને મે સક્ષમ નહીં હૈ. આખિર કબ તક હમ ઉન્હે ઉનકે હાલ પર છોડે રહેંગે. ઇસી દર્દ મે સે, ઇસી પીડા મે સે, इसी संवेदना में से एक सोच निर्माण हुई है और इसी सोच के साथ अब आज से विकसित भारत संकल्प यात्रा शुरू हो रही है. सर्वजन हिताय सर्वजन सुखाय ना ध्येय ने सिद्ध करती यात्रा एटले विकसित भारत संकल्प यात्रा. वडाप्रधान नरेंद्र मोदी ए झारखंड थी आ महत्वपूर्ण यात्रा नो प्रारंभ करावियो. એક એવી યાત્રા જે દેશના ખૂણે ખૂણે પહોંચીને સરકારી યોજનાઓ વિશે લોકોને અવગત કરાવશે. તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતેથી જનજનની દરકારનું માધ્યમ બનતી આ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જનજનને જોડીને દરેક અભિયાન દ્વારા રાષ્ટ્રપ્રથમનો ભાવ જગાવ્યો છે. ગરીબ વંચિત પીડિત દરેક વર્ગને સાથે લઈ સૌના સાથ સૌના વિકાસની નયા ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે, તેમાં આ યાત્રા નવી દિશા દર્શાવશે. આજે સમગ્ર ભારતમાં 75 જેટલા ટ્રાઇબલ ડોમિનેટ ડિસ્ટ્રિક્ટમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દરેક જગ્યાએથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે, જે દેશના 110 જિલ્લાઓમાં ફરી 13,800 જેટલા સ્થળોને આવરી લેશે. છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાના લાભ લેવા પાત્ર છે તેમના સુધીની આ યાત્રા પહોંચવાની છે. વંચિતો સુધી પહોંચવાની પહેલ છે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જે સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે. આ યાત્રા ગુજરાત રાજ્યના 14,620 ગામોમાં 129 રથો 2 મહિના સુધી પરિભ્રમણ કરી નાગરિકોને સરકારી યોજનાઓની માહિતી પૂરી પાડશે. તો ચાલો આ યાત્રા અંતર્ગતની કેટલીક મહત્વની યોજનાઓ અંગે વાત કરીએ કે જેના અમલીકરણ બાદ લાભાર્થીઓના જીવનમાં ખુશીની લહેર છવાઈ છે. પીએમ સ્વનિધિ યોજના, સ્ટ્રીટ વેન્ડર્સ, લારીવાળા કે રસ્તા કિનારે દુકાન ચલાવનારા માટે સરકારે જાહેર કરાયેલી એક લોન સ્કીમ, જેનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સની મદદનો છે. કોરોના કાળ એ દરેકના જીવન માટે ખૂબ જ કપરો સમય હતો, જે લોકોને શારીરિક રીતે બીમાર કરી રહ્યો હતો, પરંતુ આર્થિક રીતે પણ પાયમાલ કરી રહ્યો હતો, જેની સૌથી મોટી અસર શારીરિક શ્રમ સાથે સંકળાયેલા લોકોને પડી હતી. આ કપરા કાળમાં અસરગ્રસ્ત વ્યવસાયોમાંનો એક છે શેરી વિક્રેતાઓનો વ્યવસાય. લોકોની આ સમસ્યા સમયે તમને મદદ કરતી યોજના બની પીએમ સ્વનિધિ યોજના, જે 2 જુલાઈ 2020 રોજ શરૂ કરાઈ હતી. બંધ થયેલા ધંધાને ફરી જીવંત કરવા માટે અપાતી સરકારની આ સહાય હેઠળ ગરીબ પરિવારોને વ્યવસાય કરવા માટે ગેરંટી વગર લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીને 10,000 થી 50,000 રૂપિયા સુધીની લોનની રકમ આપી શકાય છે. કોઈ પણ ગેરંટી વગર અપાતી આ લોન મંજૂર થયા પછી લોનની રકમ અરજદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સરકાર આવી લોન પર સબસિડી પણ આપે છે, જેથી લોનનો બોજ લોકો પર ન પડે.
पीएम विश्वकर्मा योजना कुशल कारीगरों की कलाकारी ने विकसावा माटे आ योजना केंद्र सरकार की पहल छे, जेमा 18 व्यवसायों साथे संकळायेला कारीगरों नो समावेश करवामां आव्यो छे। केंद्र सरकार गरीब अने जरूरियातमंद लोको माटे घणी लाभदायी ने कल्याणकारी योजनाओ चलावी रही छे। एटलू ज नहीं परंतु समयांतरे घणी योजनाओ मां फेरफार करी तेना लाभ मां वधारो पण करे छे। तो घणी नवी योजनाओनी पण शरूआत करी अनेकोना जीवन मां फरी खुशीओनी शरूआत करे छे। पीएम विश्वकर्मा योजना पण तेमानी ज एक योजना छे। 17 सप्टेम्बर 2023 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતી પર ભારત સરકારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાની શરૂઆત કરી, જેનો લાભ દેશના મોટા વર્ગને મળી રહ્યો છે। મિસ્ત્રી, દરજી, વાળન, માળા બનાવનાર, ધોબી, તાળા બનાવનાર, પથ્થર કોતરનાર, લુહાર, સુવર્ણકાર, પથ્થર તોડનાર, મોચી, રમકડા બનાવનાર, होड़ी बनावनार, माछीमार टोपली के बास्केट बनावनार, सावरणी बनावनार, हैमर अने टूलकिट उत्पादकोनो आ योजना मां समावेश करवामां आव्यो छे। योजना अंतर्गत जो लाभनी वात करिए तो तेमां नोंधणी कराव्या बाद तमने तमारा क्षेत्रनी मूलभूत अने अद्यतन तालीम आपवामां आवशे। तालीम दरमियान तमने ₹500 स्टाइपेंड पण अपाशे। तो टूल्स माटे ₹15,000 एडवांस आपवामां आवशे। લાભાર્થીઓને પ્રોત્સાહન જેવી સુવિધાઓ મળશે। તમને સિક્યુરિટી વિના ₹1,00,000ની લોન મળશે, જે 18 મહિનામાં પરત કરવાની રહેશે, અને આગળ તમે ₹2,00,000 સુધીની લોન લઈ શકો છો, જેના પર તમારે 5% વ્યાજ ચૂકવવું પડશે। યોજનાનો લાભ લેનાર દરેક લાભાર્થીને એક કાર્ડ આપવામાં આવશે, જેથી તે યોજનાનો સરળતાથી લાભ લઈ શકે। તો આ સાથે તેમણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહન અને માર્કેટિંગ સપોર્ટ પણ અપાશે। તો આજના જમાનામાં આ યોજના હાલ અઢળક લુપ્ત થતી કળા કારીગરીને જીવંત રાખવા આશીર્વાદરૂપ બની છે। પીએમ ઉજ્જવલા યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા યોજનાઓ મારફતે સહાયનો ધોધ વરસાવ્યો છે। લોકોની એવી નાની નાની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે સમસ્યાઓ પહેલા કોઈએ વિચારી સુદ્ધા નહોતી। આવી જ એક યોજના એટલે પીએમ ઉજ્જવલા યોજના। જી હા, ધુમાડા મુક્ત ભારતની પરિકલ્પનાને પરિપૂર્ણ કરતી યોજના। મોદી સરકારે આ યોજનાની શરૂઆત વર્ષ 2016 કરી હતી, જેનો હેતુ ગ્રામીણ અને ગરીબ પરિવારોમાં સ્વચ્છતાના ખોરાકની ખપતને પૂરી પાડવા માટે શરૂ કરાઈ। એક સમય હતો જ્યારે ગરીબ મહિલાઓ પોતાના સ્વાસ્થ્યના ભોગે સમગ્ર પરિવારનું ભોજન તૈયાર કરતી હતી। લાકડા જેવી અન્ય વસ્તુઓને બાળી ચૂલા ઉપર ખાવાનું બનતું, જેના ધુમાડાની સીધી અસર ઘરની ગૃહિણીના સ્વાસ્થ્ય પર પડતી હતી। આપને જાણીને આશ્ચર્ય થશે કે આ ધુમાડાથી થતા મોતના આંકડાઓ ચોંકાવનારા છે। આ વાતની ગંભીરતાને સમજીને કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના નામની યોજનાની જાહેરાત કરી, જે અંતર્ગત ઘરની મહિલાઓના નામે એલપીજી ગેસ સિલિન્ડર આપવામાં આવે છે। હવે દેશના અઢળક ઘરોમાં ખાવાનું મહિલાઓના સ્વાસ્થ્યના ભોગે નહીં, પરંતુ પ્રેમ અને પવિત્રતા સાથે બને છે, જેનો સંપૂર્ણ શ્રેય ગરીબ મહિલાઓની દરકાર લેતી ભારત સરકારને જાય છે। અનેક યોજનાઓના માધ્યમથી નબળા વ્યક્તિઓ પણ હાલ આત્મનિર્ભર જીવન જીવી રહ્યા છે। ગરીબ વ્યક્તિઓની સરકાર કહેવાતી મોદી સરકારે આ યોજનાઓનો વ્યાપ હજી વધારવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે, જેનું નામ આપ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જે હવે ગામે ગામ જઈને વધુ સારી માહિતી સાથે જાગૃતિ પણ આપશે, લોકોના જીવનમાં યોજનાઓ મારફતે સુધાર લાવશે અને એક નવા ભારતના નિર્માણમાં મદદ કરશે। આગળ વાત કરીએ તો નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરા મંદિરમાં આજે દેવ દિવાળીના પર્વે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સમગ્ર મંદિર પરિસરને દીવડાઓથી ઝગમગાવી દેવામાં આવ્યું। સંતરામ મંદિરના પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય રામદાસજી મહારાજની નિશ્રામાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી।
ઘી તેલને મીણના દીવાઓ મંદિરના શિખરથી માંડી મંદિરના ખૂણે ખૂણે 1.25 લાખ ઉપરાંત દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા। संतरा महाराज ज्योत स्वरूपे बिराजे छे, जेथी दर वर्षनी जेम आ वर्षे पण नडियाद सहित समग्र खेड़ा जिल्लामांथी अनेक श्रद्धाळुओ दर्शनार्थे उमटी पड्या हता। जय महाराज। आज रोज कार्तिकी पूनम एटले के देव दिवाळी। आजे देव दिवाळीना निमित्ते संतरा मंदिरना आ प्रांगणनी अंदर लाखो दीवड़ाओ प्रगटावामां आवे छे। मंदिरनी विशेषता ए छे के आ दीवड़ाओ भक्तो प्रगटावे छे अने बधा ज गामना भक्तो भेगा थई अने खूब ज आनंद करे छे। परम पूज्य ब्रह्मलीन महंत श्री नारायणदास जी महाराज, वर्तमान महंत श्री रामदास जी महाराज नी अहतिक कृपा अने महाराज श्री ना आशीर्वाद थी सौ नगरजनो भेगा थाय छे અને ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ દીવડાઓ પ્રગટાવી અને પોતાના ગુરુના ત્યાં દેવ દિવાળીનો આનંદ માણે છે। દેવ દિવાળી આજનો ઉત્સવ છે। ભગવાન દત્તાત્રેય ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને શરીરે એટલે આપણા યોગી રાજશ્રી સંતરામ મહારાજ લગભગ 100-125 વર્ષથી આપણા મંદિરમાં દીવા પ્રગટાવીને દેવ દિવાળી ઉજવ દેવ દિવાળીના સર્વ ભક્તોને હાર્દિક અભિનંદન છે। આ દેવ દિવાળીનો ઉત્સવ શ્રી સંતરામ મંદિર નડિયાદમાં ઘણા વર્ષોથી ઉજવાતો રહ્યો છે। લાખો દીવડાઓ પ્રગટાવી દરેક ભક્તો અને સંતો આ મહોત્સવનો આનંદ લે છે, આ મહોત્સવને ઉજવે છે। સંતરામ મહારાજ જ્યારે સમાધિ લીધી ત્યારે અખંડ જ્યોત પ્રગટેલી, એ અખંડ જ્યોત આજે પણ અહીંયા 200 વર્ષથી પ્રજ્વલિત છે અને એ જ મહારાજના સ્વરૂપને પ્રતીક માની અને દેવ દિવાળીનો આ મહોત્સવ ઉજવવામાં આવે છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબક્યો, જેના પગલે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। દરેક શાકભાજીના ભાવમાં 10-20% વધારો થતા ગૃહિણીઓનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે અને શાકભાજીના ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે। ટામેટા અને રીંગણાના ભાવ આસમાને પહોંચ્યા છે। આ સિવાય અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। રાજ્યભરમાં કમોસમી વરસાદના કારણે છે તે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। ત્યારે વાત કરવામાં આવે તો જે લીલી શાકભાજીના છે તે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં છે તો લીલા શાકભાજીઓ હોય છે તેમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને આપણી સાથે ગૃહિણી છે તેમની સાથે જ વાત કરીશું અને ખાસ કરીને જે કમોસમી વરસાદ થયો છે લીલી શાકભાજીમાં શું ભાવ વધારો? થોડોક ભાવ વધારો આવ્યો છે, બહુ જાજો નથી આવ્યો પણ આટલો બધો હોય નહીં પણ હવે શું કરવાનું, ખાધા વગર તો હાલવાનું જ નથી અને આ મોસમ જ ઓલી છે એમ આપણે એનો વાંક ન કઢાય, આપણે ઓલું ન થાય પણ અત્યારે ભાવ તો વધારે છે જ। રીંગણા લ્યો 20 રૂપિયાના 250 ક્યાંય જોઈએ, 20ના 500 હોય, 30ના 500 કાંઈ તો એ કે નહીં આવે, તો શું કરવાનું, લેવા જ પડે। ખાસ કરીને જે ગૃહિણીઓને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ રહી? મુશ્કેલી તો છે જ ને ભાઈ, પૂરું નથી થતું, 80,000 રૂપિયા મારા ઘરમાં આવે છે ને તોય પૂરા નથી થતા, કારણ કે દૂધના ભાવ એટલા, પેટ્રોલના ભાવ એટલા, સીએનજીના ભાવ એટલા, શાકભાજીના ભાવ એટલા, કામવાળાના ભાવ એટલા, હવે આમાં કેવી રીતે બે છેડા ભેગા કરવા? મધ્યમ વર્ગના અમે નોકરિયાત છીએ અને ઘરમાં અમે 6 મેમ્બરો છીએ એટલે પૂરું કરવું તો અઘરું જ છે ને। આ મોદી સાહેબ સમજે તો સારું કે કંઈક સસ્તા રદ કરે। વટાણામાં થોડોક ભાવ ઉતર્યો છે, બાકી આ રીંગણા ને એ બધું ટમેટા ને એ બધા થોડાક મોંઘા થયા છે,
બાકી બીજું કઈ બોલ નથી. અન્ય શાકભાજીઓમાં છે પણ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. રીંગણા હોય, ટમેટા હોય કે પછી વટાણા હોય, દરેક શાકભાજીઓમાં છે 10-20% નો વધારો જોવા મળ્યો છે. ગૃહિણીઓના જે બજેટ છે તે ખોરવાતા હોય છે તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ નુકસાન થયું છે, સાથે જ ગૃહિણીઓના ઘર ચલાવવા હાલ મુશ્કેલ થયા છે. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, રાજકોટ. સમાચારમાં આગળ વાત કરીએ તો વર્ષો સુધી ગુજરાત સમાચાર સાથે જોડાયેલા અને ગુજરાત સમાચારમાં પહેલા પાને પોતાની તસવીરથી લોકોને જકડી રાખનાર ગુજરાત સમાચારના પૂર્વ ફોટોગ્રાફર અને એક અદ્ભુત વ્યક્તિત્વ એવા ઝવેરીલાલ મહેતાનું દુઃખદ અવસાન થયું છે. ગુજરાત ન્યૂઝ તરફથી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સદગતના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે તેવી બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના. કહેવાય છે કે દેવતાઓની દિવાળી એટલે દેવ દિવાળી, અને આ દેવ દિવાળી માટે કાશી સજ્જ અને તૈયાર બન્યું. 100થી વધુ ઘાટ અને તળાવમાં 21 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેમાં ઘાટ નજીકના રસ્તાઓ પર ઘણી જગ્યાએ રંગોળી પણ બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ શિવ મંત્રનો જાપ પણ કરવામાં આવ્યો અને એક અંદાજ મુજબ 8-10 લાખ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ દેવ દિવાળીના સાક્ષી બન્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી પણ કાશી ખાતે પહોંચ્યા હતા અને 70 દેશના રાજદૂત અને 150થી વિદેશી પ્રતિનિધિઓ પણ આ નમો ઘાટ પર આ પર્વ નિમિત્તે હાજર રહ્યા હતા. તો સમગ્ર દેશમાં દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં દેવ દિવાળી નિમિત્તે મહાકાળી માતાજીના મંદિરે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત મંદિર પરિસરમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને રોશની કરવામાં આવી. આમ સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. મેઘરાજાએ સમગ્ર ગુજરાતને ગમરોળી નાખ્યું હતું અને રાજ્યના 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં 44 તાલુકાઓમાં તો 1-થી વધુ ઇંચ વરસાદ નોંધાયો. રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તૈયાર પાકને નુકસાન થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો અને સહાયની માંગ ઉઠી છે. ત્યારે સમગ્ર મામલે પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આવો માવઠાને લઈને ખેડૂતોને પોતાની સહાય અંગે ઋષિકેશ પટેલે શું કહ્યું. તારીખ 26 અને તારીખ 27 એ બે તારીખોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. એ પ્રમાણે 50-60% જેટલા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં વરસાદ થયો છે અને એ માવઠાઓના કારણે લગભગ 1 મિલીમીટરથી લઈ 144 મિલીમીટર સુધીનો વરસાદ ઘણા બધા જિલ્લાઓમાં વરસ્યો છે, ક્યાંક વધારે ક્યાંક ઓછો, અને પરિણામે ખરીફ પાકની અંદર નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને નુકસાન પડ્યું હોય એવું પણ જાણવામાં આવે છે, પરંતુ હાલમાં ખરીફ પાકોમાં કપાસ, તુવેર અને એરંડા જે અત્યારે ઊભા પાક છે, વીણ પણ એની લેવાઈ ચૂકેલી છે અને છતાં પણ વીણની પ્રક્રિયા હાલમાં ચાલુ છે, એવા પાકોમાં ખાસ કરી નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે
वाइब्रंट गुजरात निमित्ते जापानना प्रवासे छे त्यांथी चिंता करी अहींया राज्य सरकारना सतत संपर्कमां ए रह्या छे अने अहींया सूचनाओ पण आपी छे। 27मी तारीखे आगाही हती छतां खूब ओछो वरसाद अने आ मावઠું नोंधायुं छे अने परिणामे आ 26-27 पछी जेवो वरसादनी मात्रा घटे एटले तरत ज सर्वेनी कामगीरी चालशे अने ज्यां आगळ जे खेडूतोने नुकसान थयुं छे त्या एमने सहाय करवानी मदद करवानी आखी प्रक्रिया ए सर्वेना आधारे चालू थशे। क्यां क्यां बरफ अने करा लगभग बहु खूब नाना सीमित विस्तारमां आ बरफ अने करा पण पड्या छे एवुं मीडियाना माध्यमथी सोशियल मीडियाना माध्यमथी पण लोकोए जाण्युं छे अने एना कारणे वीजळी पण खूब पड़ी छे। नियमो अनुसार एने सहाय चूकवा माटेनी तमाम कार्यवाही राज्य सरकार द्वारा करवामां आवशे जेथी करी अने सामान्य नागरिकने आ मावઠાથી पड़ेली मुश्केलीमां राज्य सरकार सहाय करवा माटे कटिबद्ध छे। अमदावाद शहेरमां लूटफाटनी घटनाओ सामे आवी छे त्यारे रખિયાલ रोड उपर आवेल अमन चौकमां पण परिवार पर जीवलेण हुमलानी घटना सामे आवी। हुमलानी आ समग्र घटना सीसीटीवी कैमरामां कैद थई होवा छतां पोलीसे कायदेसरनी कार्यवाही न करी होवानो आक्षेप थई रह्या छे। घर अने वाहनो उपर धोका ने पाइपो वडे अयान खान, इरसदान खान तथा सलमान खान उर्फे गब्बर अब्बास खान अने इरशाद खान अब्बास खान सहितना टोळाए करेला हुमलानी घटना सीसीटीवीमां कैद थवा पामी हती। ત્યારે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું। યે શુક્રવાર કે રાત કો 1 બજે બાદ મેં અને શનિવાર લગ જાતા હૈ યે ગાડી સેવા મેં ઘૂમ રહી થી લેડીઝ કો લાને લે જાને મેં उनके छोकरे को नशे में था। उसका छोकरा बोले गाड़ी को जो कि गाड़ी दूसरा चला रहा था छोकरी की चप्पल गिरी तो वो देने गया तो इसका छोकरा जो अमन है उसने अनशन बोला तो मेरा छोकरा हट गया। फिर दूसरी बार फिर उसने करा फिर तीसरी बार उसने फिर गाली बोला तो मेरे छोकरे ने जब इनके पास में यहाँ पर आया ना तो हाथ अफाई करने लगा तो मेरा छोकरा भीड़ भड़क कर देख के घबरा गया तो उसने चाबी घुमाया तो चाबी उसको यहाँ पर तो लग गई। ये लगभग 50 से 60 जन घर पर इन लोग पूरा टोला लेकर आए थे। इरशाद है, सलमान उर्फे गब्बर है और आयान खान है ये नुकसान करने में। રાજ્યભરમાં કમોસમી વરસાદથી જે નાગરિકોના મૃત્યુ થયા છે તેને લઈ સરકારની સહાયની અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી। કોંગ્રેસે જણાવ્યું કે જે નાગરિકો મોતને ભેટ્યા છે તે દુઃખદ છે, આ સમયે સરકારે પીડિત પરિવારોની પડખે ઊભો રહેવાના એક સમય છે અને સરકારે ખરા સમયે લોકોની પડખે ઊભું રહેવું જોઈએ તેમ ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું। ગુજરાતમાં કમોસમી વરસાદની ભારે અસરના કારણે વીજળી પડવાથી 24 જેટલા લોકોએ પોતાનું જીવ ગુમાવ્યું છે। નાના બાળકથી લઈને વડીલોએ બહેનોએ જીવ ગુમાવ્યો છે, ખેત મજૂરે જીવ ગુમાવ્યો છે, ખેતીમાં અન્ય રીતે કામ કરતા ખેડૂતે જીવ ગુમાવ્યો। આ ઘણી દુઃખદ છે। એક તરફ સરકારનો માર, મોંઘવારીનો માર હોય, ખેતીની ઉપરનો માર હોય સરકારનો, અને બીજી બાજુ કુદરતનો પણ માર એવો કે જેના કારણે આ રીતે જીવ ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ છે। મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકાર જાહેરાત તો કરી છે પણ સરકાર નિયમોના નામે મર્યાદા ન રાખે। આ માનવતાનો સમય છે એટલા માટે કે નિર્દોષ માણસે કુદરતી માથી જીવ ગુમાવવાનો વખત આવ્યો ત્યારે સરકાર મોટું મન રાખીને માનવીય અભિગમ રાખે અને સરકારી વિપા થોપી ફલાલ ફાઇલમાંના નામે નિયમના નામે સીમિત મદદ કરવાને બદલે સરકાર વધુ મદદ કરે જેથી કરીને પરિવારનો સભ્ય તો પરત નથી આવવાનો પણ એને થોડીક રાહત મળે પરિવારને। જીવ ગુમાવનારને કોંગ્રેસ પક્ષ વતી અમે સાંત્વના પાઠવી છીએ અને જે ઘાયલ થયા છે તેઓ સકળે સ્વસ્થ થાય તેવી પણ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ।
તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર.